સી વાઘેલા એનસીપીમાં જોડાશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું જનક. જી હા, એનસીપીના વડા શરદ પવાર 29 જાન્યુઆરી રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન શરદ પવાર અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લેશે. આ સાથે જ સરદાર પટેલ મેમોરિયલના સંમેલનમાં પણ ભાગ લેવાના છે. આ સાથે તેઓ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે પણ મુલાકાત કરશે. શંકરસિંહ વાઘેલાના એનસીપી અને શરદ પવાર સાથેના સંબંધ કારણે રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. ત્યારે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે. અમદાવાદમાં થનાર કાર્યક્રમમાં તેઓ એનસીપીમાં જોડાશે. ભાજપ કોંગ્રેસ બાદ હવે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે. શંકરસિંહ વાઘેલા લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં એક ત્રીજો પક્ષ તરીકે આગળ વધવા માંગે છે, પરંતુ આપ જાણો છો કે એનસીપીનું ગુજરાતમાં ખાસ કોઈ એવું વજૂદ છે નહીં, પરંતુ શંકરસિંહ વાઘેલા જે રીતે લોકસભા ચૂંટણી પહેલા સક્રિય થયા છે, અનેક સવાલો કોંગ્રેસ માટે શું મુશ્કેલી બનશે કે પછી ગઠબંધનથી કોંગ્રેસ સાથે ચૂંટણી લડશે. આપ જુઓ કે